નમસ્કાર મિત્રો, લેંગ્વેજ ફંક્શન્સ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ડિસ્ક્રાઇબિંગ પર્સન. મિત્રો, શરૂ કરીએ તે પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે આવા પ્રકારના વિડીયોના નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હવે આપણે શરૂ કરીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન. મિત્રો, અહીં વિવિધ કેરેક્ટર્સ આપવામાં આવ્યા છે. શું તમે એ કેરેક્ટર્સને ડિસ્ક્રાઇબ કરી શકો? મિત્રો, આ પ્રકારના કેરેક્ટર્સ વ્યક્તિઓને ડિસ્ક્રાઇબ કરવા માટે ચોક્કસ પ્રકારનું અંગ્રેજીમાં માળખું હોય છે. તો ચાલો આપણે જોઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, જ્યારે આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય ત્યારે આપણે મુખ્ય વાક્ય સાથે હુથી શરૂ થયેલ ઉપવાક્યને જોડવાનું હોય છે. અહીં હુને આપણે રિલેટિવ પ્રોનાઉન કહીશું અને હુથી બનેલા વાક્યને આપણે રિલેટિવ ક્લોઝ કહીશું. હુ રિલેટિવ ક્લોઝનો ક્યારે ઉપયોગ થાય? તો અહીં બ્રિટિશ કાઉન્સિલ લર્નિંગ વેબસાઇટ કહે છે કે વેન વી ટોક અબાઉટ પીપલ, લોકો વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે હુનો ઉપયોગ થાય છે. રિલેટિવ ક્લોઝમાં આપણે હુ કે ધેટનો ઉપયોગ વ્યક્તિ વિશે વાત કરવા માટે થાય છે. આ બંને વચ્ચેના અર્થમાં કોઈ તફાવત નથી, જો કે ઔપચારિક રીતે હુનો ઉપયોગ વધુ થાય છે. બ્રિટિશ કાઉન્સિલ .org ના સોર્સ પરથી આ નિયમ તારવ્યો છે. તો ચાલો આપણે વાક્ય બનાવતા શીખીએ. અહીં એક વાક્ય આપ્યું છે, ધ વુમન હુ વર્ક્સ ઇન ધ બેંક ઇઝ માય નેબર. અહીં તમે જોઈ શકો છો કે બે વાક્યો છે. એક, ધ વુમન ઇઝ માય નેબર, અને બીજું, હુ વર્ક્સ ઇન ધ બેંક, જે બ્લુ શેપમાં આવેલું છે. આ બ્લુ શેપમાં આવેલા વાક્યને, એટલે કે હુથી બનેલા વાક્યને આપણે રિલેટિવ ક્લોઝ કહીએ છીએ. ફરીવાર, અહીં બે પ્રકારના વાક્ય છે. ધ વુમન ઇઝ માય નેબર, અહીં બે નામ આપેલા છે, ધ વુમન અને માય નેબર. અને હુ વર્ક્સ ઇન ધ બેંક એ આપણું રિલેટિવ ક્લોઝ છે, કે જેને આપણે બંને નામની પાછળ મૂકી શકીએ. જેમ કે ધ વુમન હુ વર્ક્સ ઇન ધ બેંક ઇઝ માય નેબર, આ એક પ્રકારનું વાક્ય થયું. જ્યારે બીજા પ્રકારના વાક્યમાં આપણે માય નેબર પછી પણ હુ વાળું રિલેટિવ ક્લોઝ મૂકી શકીએ. જેમ કે ધ વુમન ઇઝ માય નેબર હુ વર્ક્સ ઇન ધ બેંક. બીજું એક ઉદાહરણ જોઈએ. વી નો ધ પર્સન હુ ડોનેટેડ ધીસ મની. અહીં બ્લુ શેપમાં તમે જુઓ, હુ ડોનેટેડ ધીસ મની એ આપણું રિલેટિવ ક્લોઝ છે, અને વી નો ધ પર્સન એ આપણું મુખ્ય વાક્ય છે. અને અંડરલાઈન કરેલા શબ્દને તમે જુઓ, ધ પર્સન એ નામ છે. હંમેશા હુથી બનેલું રિલેટિવ ક્લોઝ નામની પાછળ આવે છે. અહીં આ બ્લુ શેપમાં જે વાક્ય છે એ રિલેટિવ ક્લોઝ છે. અને તમે જુઓ, વી નો ધ પર્સન, ધ પર્સન પછી આપણે રિલેટિવ ક્લોઝ હુ ડોનેટેડ ધીસ મની એ મૂકવાનું છે. અહીં
ધોરણ 10ના પેપર સેમ્પલમાંથી આ એક પ્રશ્ન લેવામાં આવ્યો છે. મેચ એ બી. એ માં એ કોલમમાં આપણને સેન્ટેન્સીસ આપ્યા છે અને બી માં ફંક્શન્સ આપ્યા છે. તમે પહેલું જ સેન્ટેન્સ જુઓ. મંથન, હુ ઇઝ માય કઝિન, સિંગ્સ વેલ. અને બી કોલમમાં આપણે એનું ફંક્શન શોધવાનું છે. તો એનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. મિત્રો, ફરીવાર કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. મેરી ક્યુરી ઇઝ ધ વુમન હુ ડિસ્કવર્ડ રેડિયમ. અહીં આપણને બે નામ મળે છે, મેરી ક્યુરી અને ધ વુમન. અને હુ ડિસ્કવર્ડ રેડિયમ એ આપણું રિલેટિવ ક્લોઝ છે, એને નામની પાછળ એટલે કે ધ વુમનની પાછળ મૂકવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ, મિસ્ટર પાટિલ હુ ઇઝ 58 હેઝ જસ્ટ રિટાયર્ડ. અહીં નામ મિસ્ટર પાટિલ છે, એના પછી તરત જ હુ વાળું રિલેટિવ ક્લોઝ મૂકવામાં આવ્યું છે, હુ ઇઝ 58. ત્રીજું ઉદાહરણ, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ. અહીં નામ અ સેક્રેટરી છે અને સેક્રેટરી પછી હુ થી બનાવેલું રિલેટિવ ક્લોઝ મૂકવામાં આવ્યું છે, હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ. આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ. સી હેઝ અ સન હુ ઇઝ અ ડોક્ટર. અહીં નામ અ સન છે અને અ સન મીન્સ એ દીકરા વિશે માહિતી આપવામાં આવી છે કે જે ડોક્ટર છે, હુ ઇઝ અ ડોક્ટર. અહીં સન એ નામ છે અને નામ વિશે વધારે માહિતી હુ વડે રિલેટિવ ક્લોઝમાં આપવામાં આવી છે, શી હેઝ અ સન હુ ઇઝ અ ડોક્ટર. યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ હુ લિવ્સ ઇન લંડન. અહીંયા માય ફ્રેન્ડ નામ છે, માય ફ્રેન્ડ વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે, ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, હુ લિવ્સ ઇન લંડન, મારો મિત્ર કે જે લંડનમાં રહે છે. The people who live in this society are very nice. મિત્રો, અહીં વાક્ય છે the people are very nice અને નામ છે the people અને people ને describe કરવામાં આવ્યું છે, people નું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે એના વિશેનું relative clause એ people એટલે કે નામ પછી મૂકવામાં આવ્યું છે. The people who live in this society are very nice. હવે આપણે પેપરના માળખા મુજબ ડિસ્ક્રાઇબિંગ પર્સન કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્યો જોઈએ. અહીં અગાઉ આપેલા વાક્યો ફરીવાર આપવામાં આવ્યા છે. પહેલું વાક્ય થોડું બદલીને આપવામાં આવ્યું છે, મારિયા ઇઝ ધ ગર્લ. બીજું, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી. ત્રીજું, સી હેઝ અ સન. અને ચોથું, યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ. મિત્રો, એના જવાબમાં અહીં ફરીવાર ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. અહીં આપણે તાર્કિક રીતે જે યોગ્ય ક્લોઝ છે એને મૂકવાનું છે. જેમ કે મારિયા ઇઝ ધ ગર્લ હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ, યોગ્ય ક્લોઝ છે, યોગ્ય તર્ક છે. મિત્રો, બીજું છે, મારિયા ઇઝ ધ ગર્લ હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, એ પણ તાર્કિક રીતે યોગ્ય છે. પરંતુ મારિયા ઇઝ ધ ગર્લ હુ ઇઝ અ ડોક્ટર, મિત્રો આ યોગ્ય વાક્ય દેખાતું નથી, તાર્કિક રીતે યોગ્ય નથી. મારિયા એ છોકરી છે કે જે ડોક્ટર છે, અને મારિયા ઇઝ ધ ગર્લ
હુ લિવ્સ ઇન લંડન, મારિયા એ છોકરી છે કે જે લંડનમાં રહે છે. મિત્રો, તાર્કિક રીતે આ પણ વાક્ય બરાબર લાગતું નથી. હવે બીજું વાક્ય જોઈએ, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી. એના આન્સરમાં આપણે જોઈએ, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ. મિત્રો, આ બરાબર છે, પરંતુ આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ ઇઝ અ ડોક્ટર, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ લિવ્સ ઇન લંડન, આઈ એમ લુકિંગ ફોર અ સેક્રેટરી હુ ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ. મિત્રો, આ જે બાકીના ત્રણ ક્લોઝ છે એ ફરીવાર યોગ્ય જણાતા નથી. ત્રીજું વાક્ય, શી હેઝ અ સન હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ. મિત્રો, મૂકી શકાય, શી હેઝ અ સન હુ ઇઝ અ ડોક્ટર, આ પણ યોગ્ય છે. શી હેઝ અ સન હુ લિવ્સ ઇન લંડન, આ પણ યોગ્ય છે. શી હેઝ અ સન હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. મિત્રો, આ ફરીવાર યોગ્ય લાગતું નથી, યોગ્ય જણાતું નથી. ચોથું, યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ. એના આન્સરમાં આપણે જોઈએ, હુ કેન યુઝ અ કમ્પ્યુટર વેલ, યોગ્ય છે, બરાબર છે. યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ હુ ઇઝ અ ડોક્ટર, એ પણ યોગ્ય છે. યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ હુ લિવ્સ ઇન લંડન, એ પણ યોગ્ય જણાય છે. અને યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, એ પણ યોગ્ય છે. મિત્રો, તાર્કિક રીતે જે ક્લોઝ યોગ્ય લાગતું હોય એને આપણે જોડી શકીએ, એવું વાક્ય આપણે બનાવી શકીએ. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હા, તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરશો. અને ડોન્ટ ફરગેટ ટુ લાઈક માય વિડીયો. થેન્ક યુ.